ધોરણ અગિયાર આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર છ અને એનો ઉદાહરણ નંબર એક આપણે જોયું છે અને આજે આપણે ઉદાહરણ નંબર બે જોવાના છે। परंतु खास ध्यान रखो आप उदाहरण बनाए छे स्वाध्याय बधाज बनी गया है एट प्लेलिस्ट में जाइने तमे चेक करजो स्वाध्याय दरेके दरेक दाखला बनी गया है। स्वाध्याय 6.1 होय 6.2 होय 6.3 होय के स्वाध्याय 6 होय आ दरेके दरेक प्रश्नों जवाबों आप बनाई दीदा है। हवे उदाहरण चालू करेला है एमां उदाहरण नंबर बे आप जोईए। जो अहीं NP3 बराबर 720 NP3 એનો મતલબ કે ત્રણ પદ એટલે કે ત્રણ પદ બરાબર 720 થાય એટલે NPR જ્યારે આપેલું હોય ત્યારે આપણે શું કરીએ NPR બરાબર આપણે જે પદ હોય એ પ્રમાણે આપણે કરીએ કે N ફેક્ટોરિયલ છેદમાં N ઓછા R ફેક્ટોરિયલ આવું આપણે શીખા અથવા આપણે આવું પણ કરેલું NP ધારો કે 3 હોય તો આપણે શું કરીએ ત્રણ પદ લખીએ પહેલું લખીએ N બીજું N ઓછા 1 અને ત્રીજું N ઓછા 2 આવું આપણે લખીએ તો એનો અર્થ શું થયો ત્રણ પદ આપણે લખવાના છે તો NP3 છે તો આપણે કેટલા પદ લખવાના ત્રણ પદ લખવાના એટલે અહીંયા આપણે લખીશું NP3 બરાબર 720 અને આ NP3 એટલે કે ત્રણ પદ લખવાના છે N ઓછા 1 અને N ઓછા 2 બરાબર કેટલા થાય 720 થાય એટલે આ 720 ને ત્રણ પદમાં ડિવાઈડ કરવાના। હવે કેવી રીતના કરી શકીએ તો જો પહેલા N ઓછા 1 અને N ઓછા 2 છે। હવે 720 ના બે ભાગ પાડીએ એટલે 72 ગુણ્યા 10 થાય 720 ના બે ભાગ પાડીએ તો કેટલા થાય 72 ગુણ્યા 10 પણ અહીંયા 3 પદ છે અહીંયા 2 છે ફરીથી એને 3 કરીએ એટલે N ઓછા 1 અને N ઓછા 2। હવે 72 ના બે ભાગ પાડીએ એટલે 8 ગુણ્યા 9 એ 72 અને 10 તો પાછળ છે જ પરંતુ આ ક્રમ થોડો વ્યવસ્થિત નથી એટલે ક્રમને વ્યવસ્થિત કરી દેવાનો પહેલાં એન છે તો એન ઓછા 1 અને એન ઓછા 2 એટલે જે સૌથી મોટી કિંમત એ પહેલાં આવે 10 પછી આ 9 એટલે એન ઓછા 1 અને 8 એટલે એન ઓછા 2 ફરીથી એકવાર લખી દઈએ એટલે ખબર પડી જાય એન ઓછા 1 અને એન ઓછા 2 તો 10 એટલે એન કહેવાય પછી 10 ઓછા 1 એટલે એન ઓછા 1 જો એન એટલે 10 પછી એન ઓછા 1 એટલે 10 ઓછા 1 અને પછી લખેલું છે એન ઓછા 2 એટલે કે 10 ઓછા 2 તો જો 10 ના 10 10 ઓછા 1 એટલે 9 10 ઓછા 2 એટલે 8 એટલે એનની કિંમત કેટલી થઈ 10 થઈ એટલે છેલ્લે આપણે લખેલું માટે એન બરાબર 10। આ ફક્ત સમજાવવા માટે આટલું બધું લાંબુ લખ્યું છે તમારે એટલું બધું લાંબુ ન લખો તો પણ વાંધો આવે નહીં આ તો ફક્ત તમને સમજણ પડી જાય ને એટલા માટે આટલું લાંબુ આપણે કરેલું છે પણ આ જે છે આ જે દાખલો છે એ દાખલાને કેવી રીતે કરવાનો છે એના માટેની સંપૂર્ણ સમજણ તમને આપી દીધી। પહેલાં તમારે આ 720 છે એ 720ના બે ભાગ પડવાના એટલે કે 72 ગુણ્યા 10 આ બહુ ઇઝીલી પડી જાય 72માં 10 ગુણાકાર એટલે થઈ જાય ફરીથી 72ના બે ભાગ પડવાના એટલે 8 9 72 અને ત્રણ સંખ્યા એવી લખવાની જે ક્રમમાં આવે જો 8 9 અને 10 આ ત્રણ ક્રમિક સંખ્યા હોવી જોઈએ એટલે કે ક્રમમાં સંખ્યા આવવી જોઈએ એને શું કહેવાય આ ક્રમમાં સંખ્યા હોય તો આપણને આ જવાબ મળે એવી બહુ બધી સંખ્યા આવે જે ક્રમમાં જવાબ આવતો હોય અને એવી સંખ્યાઓ આપણે શોધવાની અને પછી આપણે દાખલો ગણવાનો જેથી કરીને આપણને મુશ્કેલી ન થાય। હવે સમજો કે ધારો કે 120 છે આ 120ને ક્રમમાં લખવી હોય તો 120ને ક્રમમાં લખવા માટે 12 અને 10 બે અલગ અલગ કર્યા 12ને પાછા કરવાના 4 અને 3 અને 10ને અલગ કરવાના 5 અને 2 જો સંખ્યા ક્રમમાં થઈ જાય 2 3 4 અને 5 2 3 4 અને 5 આ ક્રમમાં થઈ ગઈ એટલે આ રીતે આપણે દાખલાને કરી શકીએ અને ખૂબ જ સરળતાથી આ દાખલાનો જવાબ આપણે લાવી શકીએ એટલે આ હતો દાખલા નંબર 2। હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે ઉદાહરણ નંબર 3 જે છે એના વિશે આગળ જોઈશું। આભાર।